જેમાં પરમાત્મા કેટલા થાય અને ભગવાનની મૂર્તિ કેટલી, એક સાથે ભગવાન તો એક જ અને એના શાસનની અંદર ભગવાનની મૂર્તિ કેટલી ભરાતી, હજારો લાખો કરોડો અને અસંખ્ય કેટલી. હવે માનો કે ભગવાનની મૂર્તિ ભરાવાનું કાર્ય ન હોય તો ભગવાન તો મોક્ષે ગયા, પછી ભગવાનની ઉપાસના કરાય કે? જે લોકો ભગવાનની આજ્ઞાની આરાધના કરે, સંયમાથી પાળે, આજ્ઞા આરાધવા દ્વારા, અને એ સિવાય આ દુનિયાની અંદર વડાપ્રધાન વગેરે કોઈનું નામ ન હોય ને ખોટો ન હોય, એની ઓળખ થાય કેવી રીતે, એનું શાસન ચાલે કેવી રીતે, ક્યાંક તો સહીથી ચાલે, ક્યાંક નામથી ચાલે, ક્યાંક પ્રતિકૃતિ. એટલે ભગવાનની ઉપાસના આખા સંઘની અંદર ભગવાન શાસન સ્થાપે ત્યારથી માંડીને ભગવાનના શાસનના અંત સુધી કાયમ માટે ભગવાનનું નિર્માણ થયા જ. ભગવાનની મૂર્તિનું નિર્માણ ક્યારે કરવાનું? જૂની મૂર્તિ પધરાવવાની કે નવી બનાવવાની? ભગવાનની મૂર્તિ બનાવવાની બંધ ક્યારે થાય? ત્યારે જૂની મૂર્તિની પૂજા કરવાની. પણ કોઈ કે જૂની મૂર્તિ છે માટે નવી મૂર્તિ નહીં બનાવવી એ કામ લાગે. એટલે ભગવાનની પ્રતિમા જે છે એ બધા જ ભગવાનના શાસનના આરાધકો માટે તો ભાવ નિક્ષેપની આરાધના બધાને શક્ય નથી, બધાને મળતી નથી. તો બધાને મળે કોણ? નામ અને સ્થાપના નિક્ષેપ. એટલે ભગવાનના શાસનની અંદર નામ અને સ્થાપના નિક્ષેપો જે છે એ પરમ પરમાત્માની જેમ જ ઉપાસના. યશ નો જય ઘોષ જગત માં ગાજે દશ દિશામાં, જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.